વિદ્યાર્થી મિત્રો, જાણવા જેવી તો ઘણી બધી બાબતો હોય છે અને એમાં પણ પરીક્ષાને લઈને ઘણા બધા સવાલો તમારા મનમાં ઊભા થતા હોય છે કે અમે જે પરીક્ષા આપીએ છીએ એ પરીક્ષાનું પરિણામ કેવી રીતે તૈયાર થાય. પરીક્ષાની અંદર તમે ઉત્તર વહી લખો કે OMR શીટ, એ આ બંને બાબતોનું ચેકિંગ કઈ રીતે થાય છે, આ એક વિદ્યાર્થીની અંદર ઊભો થતો પ્રશ્ન હોય છે અને એ પ્રશ્ન સાથે જોડાયેલું હોય છે એનું પરિણામ, પરિણામની ચિંતા. અને એ પરિણામ જે છે એ તૈયાર OMR શીટ અને જવાબ વહીના ચેકિંગ સાથે તમને પ્રશ્ન ઊભો થતો હોય છે કે એનું કેવી રીતે ચેકિંગ થાય છે. હવે તમે જુઓ કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે બોર્ડ એક્ઝામ હોય, અત્યારે ટેકનોલોજીના યુગની અંદર પરીક્ષા પદ્ધતિ બદલાયેલી છે અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિની સાથે બદલાય છે તમારા જે પ્રશ્નપત્રને જોવાની રીતો. કારણ કે તમે જે OMR શીટ લખો છો એ OMR શીટ તમે હાથથી લખો છો અને લખાયેલી OMR શીટ ચેક કરવાનું કામ માણસ દ્વારા અઘરું છે. કારણ કે માણસ એનું ચેકિંગ કરે તો એની અંદર કેટલીક એવી પરિસ્થિતિઓ કે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે અને એના જ પરિણામ સ્વરૂપે મેં કહ્યું તેમ ટેકનોલોજી એટલે આજે કમ્પ્યુટરનો યુગ છે અને એ કમ્પ્યુટરના યુગ સાથે કમ્પ્યુટર સાથે જોડાણ કરવામાં આવે છે એક એવા મશીનનું કે જેને આપણે મલ્ટીપલ ચોઈસ સ્કેનર કહીએ છીએ અને એના થકી તમારી જે OMR શીટ છે એને ચેક કરવામાં આવે છે. એટલે કે જે આ સ્કેનર મશીન છે એ સ્કેનર મશીન OMR શીટ જેની અંદર તમે કાળા કે બ્લુ પેનથી જે ટપકા કર્યા હોય છે એ ટપકાને ઓળખવાનું કામ કરે છે. મલ્ટીપલ ચોઇસ સ્કેનર મશીન એને કેવી રીતે કરે છે એને આપણે જોઈએ તો આ પ્રકારે તમારી જે OMR હોય એ OMR અલગ અલગ પ્રકારની હોઈ શકે, એ બે પાર્ટમાં વહેંચાયેલી હોય તો એને અલગ આ રીતે બે પાર્ટ પાડવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો બોર્ડની પરીક્ષામાં OMR એક જ પાર્ટવાળી હોય છે, પણ ઘણી બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય તેની અંદર આવા બે પાર્ટ હોય છે તો એ બે પાર્ટને અલગ કરવામાં આવે છે. અને એ અલગ કર્યા પછી જે આ પ્રકારનું મેં કહ્યું તેમ કમ્પ્યુટર સાથે જોડાયેલું એક મશીન કે જે મશીનને આપણે કહીએ છીએ મલ્ટીપલ ચોઈસ સ્કેનર, અને એ મલ્ટીપલ ચોઈસ સ્કેનર લેસરના માધ્યમથી જે આપણે OMR શીટ તેમાં મૂકીએ છીએ એ OMR શીટને ચોકસાઈથી ચકાસવાનું કામ કરે છે. તેની અંદરથી આ OMR શીટ જે આ મશીન છે એની અંદરથી આ OMR શીટ પસાર થાય છે અને પસાર થતી OMR શીટ દરેક જે ઉમેદવાર છે એ ઉમેદવારનું ગુણાંકન એટલે કે ગુણ આપવાનું કામ કરે છે અને આ રીતે એને ત્યાં મૂકવામાં આવે છે. OMR શીટ મેં તમને કહ્યું તેમ જે OMR શીટ છે એ OMR શીટ મશીન સાથેના એક જોડાણ સાથે એને તપાસવાનું ચકાસવાનું કામ થાય છે. આમ તો આપણે જોઈએ તો OMR શીટ જે મેન્યુઅલ ચકાસવાની થાય, મેન્યુઅલ એટલે કે જો માણસ દ્વારા તેને ચકાસવામાં આવે તો એ ચકાસવા માટે ખૂબ જ એક જટિલ પ્રક્રિયા છે, અઘરી પ્રક્રિયા છે અને એની અંદર ભૂલ થવાની શક્યતાઓ બહુ વધારે રહે છે. કારણ કે જવાબ વહી ચેક કરવી બહુ સારી છે પણ OMR શીટ જે છે ચેક કરવી બહુ અઘરી છે, એમાં ઘણી વખત ભૂલ થાય તો એનાથી મોટા પાયે વિદ્યાર્થીને નુકસાન થવા પામતું હોય છે. એટલે એ ભૂલને નિવારવા માટે એ કામ સોંપી દેવામાં આવ્યું મશીનોને, અને જુદા જુદા પ્રકારના જે મશીનો છે એ મલ્ટીપલ ચોઈસ સ્કેનર એના થકી આ OMR શીટ આવા પ્રકારના જુદા જુદા જે મલ્ટીપલ ચોઈસ સ્કેનર મશીનો છે એનો ઉપયોગ કરી અને OMR શીટને ચકાસવામાં આવે છે. આ પ્રકારે ખૂબ ઝડપથી ખૂબ ઓછા સમયમાં આ પ્રકારે OMR શીટ એ મશીનના મધ્યમાંથી પસાર થતી જાય છે અને ખાસ એક ઓળખ ઊભી કરે છે. એમાં જ્યાં જ્યાં તમે કરેલા કાળા ટપકાઓ છે એ ટપકાઓ લેસરની મદદથી સ્કેન થાય છે અને તમે એમાં જે પ્રકારે જે વિભાગ એટલે કે જે તમારો પ્રશ્નપત્રનો સેટ હોય એ સેટના આધારે તેમાં ડેટા કોમ્પ્યુટરની અંદર સેટ કરેલો હોય છે અને એ ડેટા પ્રમાણે તમારી આ OMR શીટ જે છે એ ચેક થવા પામતી હોય છે. એ એક સાઈડથી અંદર જાય અને બીજી સાઈડથી નીકળે છે, એ નીકળે છે એટલા સમયમાં એ તમામ તમારી જે જવાબ વહી છે એનો ડેટા
સીધો કોમ્પ્યુટરની અંદર કલેક્ટ થઈ જતો હોય છે. એટલે કે તમે કેટલા સાચા લખ્યા છે, કેટલા ખોટા, એનું આખું માર્કિંગ તેની અંદર આવી જતું જોઈ શકાય છે. કેટલી સરળતા, કેટલી સચોટતા આ મશીન થકી તમે જોઈ શકો છો. કમ્પ્યુટર ઉપર તમામ વિગતો ઝડપથી એની અંદર સ્કેન થતી જાય છે, વિગતો આવતી જાય છે, કયો સાચો કયો ખોટો એ પ્રકારે તમારું ગુણાંકન, તમારી જે એક પ્રકારની વ્યવસ્થા એ અંદર જે સોફ્ટવેર હોય છે એ સોફ્ટવેરની અંદર થતું જતું જોવા મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આનાથી ફાયદો શું છે? મેં તમને કહ્યું ખૂબ ઝડપથી, પહેલી જ વસ્તુ છે કે જે આ OMR સ્કેનર મશીનો હોય છે એ OMR સ્કેનર મશીનો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ એમાં થયેલો હોય છે અને એના કારણે ભૂલોની સમસ્યાઓ એનાથી દૂર થાય છે. ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી. તમે જેવા પ્રકારનો ડેટા એની અંદર સેટ કરો એવા પ્રકારની એ કામગીરી કરી આપશે. એટલું જ નહીં, જો માણસ દ્વારા OMR સીટ ચેક કરવામાં આવે તો એક OMR સીટ ચેક કરતાં તેને ઓછામાં ઓછું 10-15 મિનિટનો સમય લાગે. એટલે માણસ એક કલાકમાં ફક્ત 5-7 OMR સીટ ચેક કરી શકે. કેટલો સમય બગડે એને નિવારવા માટે થઈને મનુષ્યની કામગીરીને ખૂબ ઓછી કરવા અને ઝડપથી કામ થઈ શકે એ આશયથી જે આ OMR સીટો છે એને તપાસવાનું કામ સોંપી દેવામાં આવે છે યંત્રોને. અને એ જે યંત્રો છે એ ખૂબ ઝડપથી, આ યંત્ર જે કામ કરે છે ખૂબ ઝડપથી કામ કરે છે. અને એવું કહેવાય છે કે આ યંત્ર જે છે એ એક મિનિટની અંદર 50-60 જેટલી OMR જે સીટો છે એ OMR સીટોને સ્કેન કરી અને રિઝલ્ટ તૈયાર કરી આપે છે. તમે વિચારો કેટલું ઝડપી રિઝલ્ટ તૈયાર થઈ જાય. અને તમે જોતા જ હશો કે મોટાભાગની જે કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષા હોય એમાં રિઝલ્ટ ખૂબ ટૂંકા ગાળામાં આવી જાય છે. એ આવી જવા પાછળનું કારણ એ છે, આ OMR સીટોને સ્કેન કરીને રિઝલ્ટ બનાવવાની જે પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે તે, અને એની જે ડેટાશીટ કોમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેરમાં તૈયાર થયેલી હોય છે એમાં એ સેટ થતી જાય છે. એટલે કોઈ ભૂલ સરચૂક થવાની શક્યતાઓ બહુ અલ્પ હોય છે. એટલે ઓછો સમય બગડે અને સચોટ પરિણામ મળે એ પ્રકારે આવી OMR સીટ જે છે એ OMR સીટ આવા મશીનો થકી જોવાનું કામ થાય છે. બીજું, જે આ મશીનો છે એ દરેક OMR સીટ જે છે એ સીટોની વિગતોને એક ચોક્કસ સોફ્ટવેરની અંદર મૂકી દેવાનું, આખી આખી તમારી OMR સીટોને પણ સ્કેન કરીને મૂકી દેશે, તમારા ડેટા સાથે જોડી દેશે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે જ્યારે રિઝલ્ટ હોય છે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું તો ત્યાં તમને તમારી OMR સીટ પણ બતાવવામાં આવતી હોય છે. તો આ બાબત જે છે એ બાબત આ ટેકનોલોજીના ઉપયોગથી જોવાતી જે OMR સીટો છે એ સીટોનું પરિણામ છે. તો આ રીતે આ જે મશીન છે એ મશીન કામ કરીને તમારી જે OMR સીટો છે એને ચકાસવાનું એક ઉમદા કાર્ય કરી રહેલું જોઈ શકાય છે. હવે જે OMR સીટ ચકાસવાનું કામ છે એ આખું ચેનલથી થાય. કેવી રીતે? તો કે તમારી OMR સીટ છે તો એના માટે જરૂરી છે એક યંત્રની. એ યંત્ર એટલે કે મલ્ટીપલ ચોઈસ સ્કેનર. એ મલ્ટીપલ ચોઈસ સ્કેનર એને જોડાણ કરવામાં આવે છે એક કમ્પ્યુટરથી, અને કમ્પ્યુટરની અંદર તૈયાર કરવામાં આવે છે એને લગતું એક સોફ્ટવેર. અને એ જે સોફ્ટવેર છે એ લગભગ મોટા ભાગે કામ કરે છે એક્સેલ સીટની અંદર. અને એક્સેલ સીટની અંદર તમારા નામની સાથે આ તમારો ડેટા તેની અંદર સેટ થતો જતો જોવા મળે છે. એટલે કે ખૂબ ઝડપથી, ખૂબ સરળતાથી તમારો ડેટા એની અંદર સ્પષ્ટ રીતે જોઈન્ટ થતો જોઈ શકાય છે. એટલે કે ખૂબ ઝડપથી કામ, સરળતાથી કામ, સચોટતાથી કામ, ભૂલ થવાની શક્યતાઓ ઓછી, અને એક ટેકનોલોજી સાથે મશીનો થકી થતું આ કામ જે તમને ઝડપી પરિણામ આપે છે. તો હવે તમારા મનમાં જે ઊભો હતો પ્રશ્ન કે OMR સીટ અમારી કેવી રીતે ચેક થાય છે કે થતી હશે, તો એનું સંપૂર્ણપણે એક પૂરેપૂરું મૂલ્યાંકન મેં તમને કરી આપ્યું છે. તો તમને બેસ્ટ ઓફ લક.